ધોરણ 4 વિષય કમ્પ્યુટર ચેપ્ટર 7મું એનું સ્વાધ્યાય જોઈએ. નીચેની ખાલી જગ્યાઓ પૂરો. ખાલી જગ્યા પહેલી, હાર્ડવેર અને સોફ્ટવેર ઘટકોનું સંયોજન એટલે કમ્પ્યુટર સિસ્ટમ. બીજું, કમ્પ્યુટરના ભૌતિક ભાગોને હાર્ડવેર કહેવામાં આવે છે. ત્રીજું, કમ્પ્યુટરને આપવામાં આવતી સૂચનાઓના સમૂહને ખાલી જગ્યા કહેવામાં આવે છે, સોફ્ટવેર કહેવામાં આવે છે. ચોથું, ખાલી જગ્યા પ્રોગ્રામનો સમૂહ છે, સોફ્ટવેર પ્રોગ્રામનો સમૂહ છે. પાંચમું, ખાલી જગ્યાને કમ્પ્યુટર સિસ્ટમનું હાર્ડ કહેવામાં આવે છે, ઓપરેટિંગ સિસ્ટમ. છઠ્ઠું, કોઈ ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગી સોફ્ટવેરને ખાલી જગ્યા કહે છે, એપ્લિકેશન સોફ્ટવેર. સાતમું, એપ્લિકેશન સોફ્ટવેર તૈયાર કરવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે, પ્રોગ્રામિંગનો ઉપયોગ થાય છે. આઠમું, લિનક્સ, લિંકર, કમ્પાઇલર, ઇન્ટરપ્રેટર ખાલી જગ્યાને સોફ્ટવેર કહે છે, તેને પ્રોગ્રામિંગ સોફ્ટવેર કહે છે. નવમું, ખાલી જગ્યા એપ્લિકેશન સોફ્ટવેર અને હાર્ડવેર વચ્ચેનો સેતુ છે, સિસ્ટમ સોફ્ટવેર. દસમું, ખાલી જગ્યા ઉપયોગકર્તા અને સિસ્ટમ સોફ્ટવેર વચ્ચેનું સેતુનું કાર્ય કરે છે, એપ્લિકેશન સોફ્ટવેર. નીચેના વિધાનો સાચા છે કે ખોટા, રાઈટ કે રોંગની નિશાની કરીને જણાવો. પહેલું, સિસ્ટમ સોફ્ટવેર તે એક સોફ્ટવેર પ્રોગ્રામ છે, સાચું. બીજું, પેન્ટ સોફ્ટવેર પણ એક સિસ્ટમ સોફ્ટવેર છે, ખોટું. ત્રીજું, ચોક્કસ કાર્ય કરવા માટે ઉપયોગી સોફ્ટવેરને એપ્લિકેશન સોફ્ટવેર કહે છે, સાચું. ચોથું, ફોટોશોપ, ટેલી, એમએસ ઓફિસ તે એપ્લિકેશન સોફ્ટવેર છે, સાચું. પાંચમું, વિન્ડો ઓએસને ઇનબિલ્ટ એપ્લિકેશન સોફ્ટવેરને સ્થાપિત એસેસરીઝ તરીકે ઓળખવામાં આવે છે, સાચું. છઠ્ઠું, કેલ્ક્યુલેટરનો સમાવેશ એસેસરીઝ વિકલ્પની અંદર થાય છે, સાચું. સાતમું, કેલ્ક્યુલેટરના મેનુ બાર પર ત્રણ મેનુ જોવા મળે છે, વ્યૂ, એડિટ, હેલ્પ, ખોટું. આઠમું, સ્ટાન્ડર્ડ કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિજ્ઞાન અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ કરી શકે છે, ખોટું. નવમું, સાયન્ટિફિક કેલ્ક્યુલેટરનો ઉપયોગ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ કરે છે, સાચું. દસમું, કેલ્ક્યુલેટરના ટાઇટલ બાર પર જે ત્રણ બટન જોવા મળે છે તેને કંટ્રોલ બટન કહે છે, સાચું. નીચેના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો. પહેલું, નાનો મેસેજ કે નોંધ લખવા માટે એસેસરીઝ વિકલ્પમાંથી કયો વિકલ્પ ઉપયોગ થાય છે? જવાબ આવે છે સ્ટ્રાઇક નોટ. બીજું, કોમ્પ્યુટર પર વિનામૂલ્ય, નિઃશુલ્ક અને અમર્યાદિત સમય માટે ઉપયોગમાં આવતા સોફ્ટવેરને શું કહે છે? એને ફેરવેલ કહે છે, ફ્રીવેર. ફ્રીવેર એટલે મફતમાં મળે તેવું. ત્રીજું, ક્યાં સોફ્ટવેરને કોમર્શિયલ સોફ્ટવેર કહે છે? જવાબ આવે છે ફેરવેલ. ચોથું, મર્યાદિત સમય માટે ઉપયોગમાં આવતા સોફ્ટવેરને શું કહે છે? એને શેરવેર કહે છે. પાંચમું, કંપનીએ ધંધાકીય એકમ દ્વારા બનાવવામાં આવતા સોફ્ટવેરને શું કહે છે? પેડવેર કહે છે, જેના ધંધા પૂરતો જ બનાવેલું હોય છે. છઠ્ઠું, ટેલી, ડીટીપી, ફોટોશોપ સોફ્ટવેરનો ઉપયોગ શેમાં થાય છે? તો એ સોફ્ટવેરનો ઉપયોગ છે એ પેડ સોફ્ટવેરમાં થાય છે. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.